નંબર ટુ જગદગુરુ. ભગવાનનું બીજું વિશેષણ કયું? જગદગુરુ. એનો સીધો અર્થ કહી દઉં, સર્વજ્ઞ. વિતરાગ પહેલા બનવાનું, સર્વજ્ઞ પછી જ બનાય. દસમા ગુંઠાણે મોહનીનો ક્ષય કરે ત્યારે બારમા ગુંઠાણે વિતરાગ, અને બારમાના અંતે જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષય થાય છે. તેરમા ગુંઠાણે શું બની જાય? સર્વજ્ઞ. જ્ઞાન જોઈએ તો પણ પહેલા કોને ઉડાવવું પડે? મોહને, રાગને. જ્યાં સુધી અંદરનો રાગનો સડો દૂર નહીં થાય ત્યાં સુધી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એટલે પહેલા જ્ઞાની બનવાનું કે પહેલા વૈરાગી બનવાનું? બોલો. બહુ મોટા પંડિતો ભણી ગણીને તૈયાર થાય પણ એ જ પોતે આખો દાડો મોબાઈલમાં જ પડ્યા રહેતા હોય, વોટ્સએપ પર ચેટિંગો કર્યા કરતા હોય, તો એમના જ્ઞાનની કોઈ કિંમત ખરી? એનું જ્ઞાન પૂજાય? એનું જ્ઞાન પૂછાય ખરું? નહીં પૂછાય. માટે પહેલાં વિતરાગ અને પછી શું બનવાનું? સર્વજ્ઞ. અને જે સર્વજ્ઞતા બતાવી છે ને, કેવળ જ્ઞાન કેવું હોય? આ ભીતની પાછળ શું ચાલી રહ્યું છે એ અહીંયા બેઠા બેઠા દેખાય. એટલું જ નહીં, મારો અને તમારો અનંત ભૂતકાળ પહેલાં આપણે ક્યાં હતા, શું કરતા હતા એ પણ જેને દેખાય, અને અનંત ભવિષ્યકાળ પછી આપણે ક્યાં હશું અને શું કરતા હશું એ પણ જેને પ્રતિપળ દેખાય એને શું કહેવાય? સર્વમ. સર્વમ જાણાતિ ઇતિ સર્વજ્ઞ. બધું જ જાણે, બધું જ જાણે. હું ભલે છુપાવું કે તમે ભલે છુપાવો પણ એમનાથી કંઈ નહીં છુપાય. સીસીટીવી છુપાય ખરું કાંઈ? બસ બધાની ઉપર જેનું સીસીટીવી લાગેલું હોય એનું નામ સર્વજ્ઞ. સર્વજ્ઞનું બીજું નામ જગત ગુરુ. માટે બે બહુ મજબૂત વિશેષણ આપી દીધા ભગવાન પાસે પ્રાર્થના કરતા પહેલા, કે ભગવાન તમે વિતરાગ છો, અને નંબર બે, ભગવાન તમે સર્વજ્ઞ છો. ઓકે, જય વેરાય જગ ગુરુ. આ પહેલી લાઈન પૂરી થઈ. દિવસ કેટલા થયા? પૂરા 15. એક પહેલી લાઈન પૂરી કરતા 15 દિવસ, તો જય વિરાયની ગાથા કેટલી? એટલે જ કીધું બે ચોમાસા. હવેની બીજી લાઈન ઓર મજા આવશે. હો મમ, બોલો. તું હો પભાવો ભયવમ. હે ભગવાન, મને તમારા પ્રભાવથી આટલું મળે. અહીંયા પ્રભાવ શબ્દ બહુ મહત્વનો છે. નેક્સ્ટ વીક, આખું વીક હું આ બીજી લાઈન ચલાવીશ. એમાં હું તમારી સામે 4 મુદ્દા મૂકવાનો છું. શું ચડે? પૈસો ચડે, પુણ્ય ચડે, પુરુષાર્થ ચડે, કે પ્રભુનો પ્રભાવ ચડે? 4માંથી કોણ ચડે? એક એકને એવોઇડ કરતા જશું, અને છેલ્લે સિક્કો કોના પર મારવાનો? પ્રભુના. આજે તમે તમારા સંસારમાં જે પણ મેળવ્યું છે એની પાછળ બીજું બધું ગૌણ છે. જો મહત્વનું કારણ હોય તો કોનું કારણ છે? પ્રભુનો. અને બહુ દાખલા દલીલ સાથે આવતા મંગળવારથી વિસ્તારથી તમારી સામે વાત મૂકીશ. વિતરાગ પરમાત્માની આજ્ઞાવિત કોઈ પણ બોલાઈ ગયો મિચ્છામી કડમ.